તહેવારમાં કાતિલ દોરીથી ગળા ઘટનાઓને લઈને પોલીસ દ્વારા સુરક્ષાને લઈ નદી સિવાયના બ્રિજો પર ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કે આજે ઉત્તરાયણના તહેવાર ને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

બંધ રાખવામાં આવ્યા છે ઘાતક દોરીથી ગળા કપાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ખાસ કરીને આજ રોજ જે નદી સિવાયના તમામ બ્રિજો બંધ રાખવામાં આવી રહ્યા છે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે પોલીસ તેમજ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો બેરિકેડિંગ લગાવી અને ટુ વ્હીલર વાહન ચાલકોને અટકાવી રહ્યા છે ખાસ કરીને સુરતમાં ગળા કપાવવાની જે ઘટનાઓ બની રહી છે કાતિલ દોરીથી લોકોના ગળા કપાઈ રહ્યા છે અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા બ્રિજો ઉપર સલામતીને લઈને પોલીસ કમિશનર દ્વારા ખાસ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને નદી સિવાયના તમામ બ્રિજો ઉપર અત્યારે લોકોની ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો અત્યારે બેરિકેડિંગ લગાવવામાં આવી રહ્યા છે અને ટુ વ્હીલર વાહન ચાલકોને અટકાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને લોકોની સુરક્ષાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રોજબરોજ જે ઉતરાયણના તહેવાર નિમિત્તે ગળા કપાવવાની જે ઘટનાઓ બની રહી છે કાતિલ દોરીથી લોકોના ગળા કપાઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક સુરક્ષાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આવા બ્રિજો ઉપર ટુ વ્હીલર વાહન ચાલકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં સ્થાનિક પોલીસના કર્મચારીઓ સાથે સાથે હોમગાર્ડના જવાનો અને ટીઆર પણ અત્યારે આ બંદોબસ્તમાં જોવા મળી રહી છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી